આજે આપણે ત્રિકોણનો બહિષ્કોણ અને તેના ગુણધર્મો વિશે શીખીશું સૌપ્રથમ બહિષ્કોણ એટલે શું તો બહિષ્કોણ શબ્દ સંસ્કૃતના શબ્દ બહિવત્તા કોણ પરથી બન્યો છે બહિ એટલે બહાર આથી બહિષ્કોણ એટલે બહારનો ખૂણો ત્રિકોણનો બહિષ્કોણ એ આપેલ ત્રિકોણના ખૂણા સાથે રૈખિક જોડ બનાવે છે હવે બહિષ્કોણની થોડીક વિસ્તૃત સમજ મેળવીએ અહીં આપેલ આકૃતિને ધ્યાનથી જુઓ તેમાં ત્રિકોણ એ બી સી આપેલ છે હવે ત્રિકોણનો બહિષ્કોણ રચવા માટે રેખાખંડ બીસીને આપણે લંબાવીશું અને સી ડી નામ આપીશું તે જ રીતે રેખાખંડ એસીને તેની વિરુદ્ધ દિશામાં લંબાવતા આપણને બીજું બિંદુ મળશે તે જ રીતે બીથી વિરુદ્ધ દિશામાં લંબાવતા એફ બિંદુ મળશે માટે ત્રિકોણના ત્રણ બહિષ્કોણ અહીં મળશે જે એક ખૂણો એસીડી બીજું ખૂણો BA અને ત્રીજો ખૂણો સી બી એફ મળશે જે અહીં લાલ રંગથી દર્શાવેલ છે હવે અંતઃ કોણ એટલે શું તેની સમજ મેળવીએ અહીં આપેલ આકૃતિને જુઓ અહીં ત્રિકોણ એ બી સીનો બહિષ્કોણ એસીડી આપેલ છે માટે તેના અંતઃસમુખ કોણ કયા થશે તો ખૂણો એસીડી એ ત્રિકોણના ખૂણા સી સાથે રૈખિક જોડ બનાવે છે માટે તે સિવાયના ખૂણા એટલે કે ખૂણો એ અને ખૂણો બી બંને તેના કોણ થશે તથા બહિષ્કોણના ગુણધર્મ અનુસાર બહિષ્કોણનું માપ તેના અંતઃ માપના સરવાળા જેટલું થાય છે માટે ખૂણો એ સીડી બરાબર ખૂણો એ વત્તા ખૂણો બી થશે હવે તમને પ્રશ્ન થતો હશે કે બહિષ્કોણનું માપ અંતઃ સરવાળા જેટલું કેવી રીતે થાય તો ચાલો આપણે તેની સાબિતી મેળવીએ અહીં ત્રિકોણ એ અને તેનો એક બહિષ્કોણ એસીડી આપેલ છે આપણે તે ચકાસીએ ત્રિકોણ એ બી બહિષ્કોણ ખૂણો એસીડી આપેલ છે અગાઉ જોયું તેમ બહિષ્કોણ એ ખૂણા સી સાથે રેખિત જોડ રચે છે માટે ખૂણો એસીડી વત્તા ખૂણો એસી બી બરાબર એકસો એંસી માટે ખૂણો એસી ડી બરાબર એકસો એંસી ઓછા ખૂણો એસી લખી શકાય તેને પરિણામ નંબર એક આપીશું હવે ત્રિકોણ એ બી સીમાં ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મ અનુસાર ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર એકસો એંશી અંશ માટે ખૂણા સીને એસી બી લખીએ તો ખૂણો એસી બી બરાબર એકસો એંસી ઓછા કંસમાં ખૂણો એ વત્તા ખૂણો બી અહીં નિશાનીમાં ફેરફાર થાય તે માટે આપણે કૌંસ કર્યો છે તેને પરિણામ બે આપીશું હવે પરિણામ એક અને પરિણામ બે પરથી પરિણામ એકમાં ખૂણા એસીડી બરાબર એકસો એંશી ઓછા ખૂણો એસીબી લખેલ છે ત્યાં ખૂણા એસીબીનું જે પરિણામ બે મળે છે તે આપણે મૂકીશું માટે ખૂણો એસીડી બરાબર એકસો એંશી ઓછા ખૂણા એસીબીની જગ્યાએ એકસો એંશી ઓછા ખૂણો એ વત્તા ખૂણો બી લખીશું માટે કૌંસ ખોલતા એકસો એંશી ઓછા એકસો એંશી વત્તા ખૂણો એ વત્તા ખૂણો બી મળશે આમ સાદુરૂપ આપતા ખૂણો એ સીડી બરાબર ખૂણો એ વત્તા ખૂણો બી મળશે આ પ્રમાણે આપણે સાબિત કરી શકીએ કે બહિષ્કોણનું માપ એ તેના અંતઃસમુકોણના સરવાળા જેટલું થાય છે હવે આ ગુણધર્મોનો ઉપયોગ આપણે એક ઉદાહરણમાં કરીએ એક ત્રિકોણના બહિષ્કોણનું માપ સિત્તેર અંશ છે અને એક અંતઃસમુકોણનું માપ પચીસ અંશ છે તો બીજા અંતઃસમુકોણનું માપ શોધો તેને આપણે આકૃતિમાં દર્શાવીએ તો ત્રિકોણ એ અને તેનો એક બહિષ્કોણ સી એ સીડી તમે જોઈ શકો છો તેમાં ખૂણા એ સીડીનું માપ સિત્તેર અંશ છે અને બે અંતસંમુખ કોણ પૈકી કોઈ એક અંતસમ્મુખ કોણ બીનું માપ પચીસ અંશ આપેલ છે માટે બીજા અંતસમ્મુખ કોણ એટલે કે ખૂણા એનું માપ આપણે શોધવું પડશે આકૃતિમાં ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર ખૂણો એ ડી માટે ખૂણો એ વત્તા પચીસ અંશ બરાબર સિત્તેર અંશ માટે ખૂણો એ બરાબર સિત્તેર અંશ ઓછા પચીસ અંશ સાદરૂપ આપતાં આપણને ખૂણા એનું માપ પિસ્તાળીસ અંશ મળે છે